ચાલુ વર્ષે થયેલા સારા વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં વિપુલ માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહ થયો છે, ત્યારે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વર્ષે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને રવિ સિઝન માટે પિયત પાણી આગામી 30 ઓક્ટોબરથી ડેમમાંથી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમમાં અત્યારે 67.63% જેટલું જ પાણી છે, જેમાં ખેડૂતોને પિયત માટે પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. ડેમમાં વર્તમાન સમયમાં પાણીની સ્થિતિ જોતાં અત્યારે 590.90 ફૂટ જેટલું પાણી દાંતીવાડા ડેમમાં છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામોને 17,000 હેક્ટરથી વધુ જમીનને પાણી અપાશે. દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી નાખવા સરકારે 500 રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી છે, પરંતુ માત્ર 1-2 વખત પાણી નાખ્યા બાદ ફરીથી ડેમમાં નર્મદાનું પાણી નાખ્યું નથી. ત્યારે નર્મદાનું પાણી નાખી ખેડૂતોને આખી રવિ સિઝન માટે પાણી અપાય તેવી ખેડૂતોની માંગ છે. કારણ કે દાંતીવાડા ડેમ મારફત જૂથ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાણી અપાઈ રહ્યું છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતું દાંતીવાડા મુખ્ય જળાશય બંધમાંથી આગામી 30 ઓક્ટોબરના રોજ પાટણ સહિતના ડિસ્ચાર્જ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં 110 જેટલા ગામોમાં દાંતીવાડા ડેમમાંથી 17,000 હેક્ટર જેટલું પિયત માટેનું પાણી દાંતીવાડા ડેમમાંથી આપવામાં આવશે. ત્યારે હાલ તો સૌથી મહત્વના સમાચાર ખેડૂતો માટે કહી શકાય, દાંતીવાડા ડેમની અંદરથી 30 ઓક્ટોબરના રોજ જે પિયત માટે રવિ સિઝન માટે જે પાણી આપવામાં આવશે, 3-4 પિયત થઈ શકે એટલું પાણી દાંતીવાડા ડેમની અંદરથી નીચાણવાળા વિસ્તારનો ખેડૂતોને જે આપવામાં આવશે. જો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદરથી હાલમાં 67% જેટલું પાણી દાંતીવાડા ડેમમાં અંદર સ્ટોરેજ છે, અને જો વાત કરવામાં આવે તો 590 ફૂટ જેટલું પાણી દાંતીવાડા ડેમની અંદર હાલમાં સ્ટોરેજ છે. ત્યારે સૌથી મહત્વના સમાચાર જે પિયત માટેનું પાણી આગામી 30 ઓક્ટોબરના રોજ 110 જેટલા ગામો જે આપવામાં આવશે, જેને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે સૌથી મહત્વની જે વાત કરવામાં આવે તો લાખો કરોડના માતબર ખર્ચે નાખેલી નર્મદા જૂથ યોજના છેલ્લા કેટલાક સમયથી જે બંધ હાલતમાં પડી રહી છે, ત્યારે તેનું પાણી પણ દાંતીવાડા ડેમની અંદર જો નાખવામાં આવે તો મહત્વ છે. દાંતીવાડા ડેમના ઉપરવાસના જે વિસ્તારના જે ખેડૂતો છે એમાં પણ જે ફાયદો થઈ શકે તેમ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાંથી 110 જેટલા ગામોને પણ જૂથ યોજના દ્વારા જે દાંતીવાડા ડેમ મારફતે જે પાણી આપવામાં આવે છે, પીવા માટેનું પાણી પણ દાંતીવાડા ડેમમાંથી પહોંચાડી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને જૂથ યોજના દ્વારા જે પાણી બંધ છે એ નર્મદાનું પાણી જો ચાલુ કરવામાં આવે તો સૌથી જે મહત્વની વાત જે ખેડૂતોની જે નીચાણવાળા ખેડૂતો સહિત ઉપરવાસમાં જે ખેડૂતો આવેલા છે એમને પણ ફાયદો થઈ શકે એમ છે.